સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન પાંચ મોહન તેના બેંકના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી એક હજાર છસો ને બેતાલીસ રૂપિયા ઉપાડે છે જો ઉપાડેલી રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવે તો જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવશો સ્વાભાવિક છે મિત્રો ઉપાડેલી રકમ એટલે ખાતામાંથી બાદ થઈ જશે તેથી તેને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલી રકમ ખાતામાં ઉમેરાશે તેથી તેને ધનપૂર્ણાંક વડે દર્શાવીશું ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો તો મિત્રો અહીં પહેલો જવાબ લખીશું આપણે કે જમા કરાવેલી રકમને કયા પૂર્ણાંક વડે દર્શાવશું તો ધન પૂર્ણાંક વડે દર્શાવીશું લખીએ જમા કરાવેલી રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય ઉપાડ પછી મોહનના ખાતાની સિલક તો તેના માટે આપણે લખીશું અહીં ઉપાડ પછી મોહનના ખાતાની સિલક મિત્રો સિલક એટલે બાકી રહેલી રકમ ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી રકમ બાકી રહી તે તેની સિલકમાં આવશે અને તે માટે આપણે શું કરીશું તો મિત્રો મોહનના ખાતામાં કુલ બે હજાર રૂપિયા હતા તેમાંથી એક હજાર છસો બેતાલીસનો ઉપાડ કર્યો ઉપાડ કર્યો એટલે ખાતામાંથી બાદ થશે એક હજાર છસો ને બેતાલીસ બે હજાર એમાંથી એક હજાર છસો બેતાલીસ બાદ કરીએ તો અહીં આપણે બાદ બાકી કરી શકીએ બે હજાર માઇનસ એક હજાર છસો બેતાલીસ શૂન્ય અહીં નવ નવ અને બેની ઉપર આવશે એક શૂન્ય ઉપર આવશે દસ દસમાંથી બે જાય તો આઠ નવમાંથી ચાર જાય તો પાંચ 9 માંથી છ જાય તો ત્રણ અને એક માંથી એક જાય તો શૂન્ય કેટલા બાકી રહેશે 358 તે થી તેથી જવાબમાં લખીશું ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા આમ ઉપાડ પછી મોહનના ખાતામાં ત્રણસો અઠ્ઠાવન રૂપિયા બાકી રહેશે